4 લિટર અલગ અલગ પાટીએ રાખવાનું, અલગ 4 લિટર પાણી લેવાનું અને 50 ગ્રામ સોનું નાખી દેવાનું અને ઉકાળીને 1 લિટર કરવાનું અને અડધો કિલો ચાંદી નાખીને 1 લિટર કરવાનું, 4 લિટર એટલે 2 લિટર પાણી ફેર ફેરું કરી દેવાનું. આ પાણી 2 ml જેટલું ચાંદીના આંબલી એમાં બાળકોને આપીએ. કોરોના પહેલાં લોકો ઘણી વર્ષે એક દર તો ઘણા બધા બાળકોને જે વારંવાર બીમાર પડતા હતા એમાં રાહત થઈ ગઈ, મળી રાહત થઈ ગઈ. પણ પાછું બ્રેક આવી ગયો પણ હવે પાછું ચાલુ કર્યું છે એટલે આવતા શનિવારે સોમવારે 9 થી 11 છે 7 વર્ષથી નીચેના બાળકોને આપણે આપીએ છીએ. પ્રેગ્નન્ટ બહેનો લઈ શકે, જ્યાં પ્રેગ્નન્સી હોય એ લઈ શકે, બાકી નાનું બાળક હોય તો એને આપીએ અને 7 વર્ષ સુધી. પછી એની યાર કોઈ 8 વર્ષ લાગ્યું તો નાના પડી આપી દઈએ. પણ મર્યાદા એટલે રહે કે સંખ્યા ઓછી એટલે શું ઓછો બાળકો ત્યાં લે બાકીના ઘરે આવે. તો દર મહિને આપણે આ પ્રવૃત્તિ કરીએ છીએ. આવતા શનિવારે 3 વાગે કોઈ શનિવારે જોવા હોય તો છૂટ છે સત્યનારાયણ મંદિરે, જે આપણે બગીચો છે બાજુમાં ત્યાં બાર બેસી આવે તો ત્યાં અમે બેઠા હોઈએ તો પાક વાળે ને પાકવાનું ને બધા પ્રસાદ બધા નાખીએ પણ એનાથી ઇમ્યુનિટી પાવર વધે છે. પછી ઘણા મને પૂછે કે તમે પાણી વેચાતો આપો ને મેં કીધું ના તમે ઘરે બનાવી દીધું. આ ક્યાંક ઘરે બનાવી શકાય, એક 4 ગ્લાસ પાણી લો, 4 ગ્લાસ પાણીમાં આપણે ઘરમાં બંગડી હોય લીટી હોય ચેન હોય એ નાખી દો અને ચાંદીની જૂના સિક્કાઓ હોય અથવા તો લગડી હોય, ચાંદીમાં ઝાંઝરા ન ચાલે કારણ કે એમાં રૂપું આવે કે દાગીનો ન ચાલે ચાંદીમાં, કાં તો જૂના સિક્કા જોઈએ પાણી સાથે અથવા તો લગડી આવે છે તો એ લગડી નાખી દેવાનું એને ઉકાળવાનું 1 ગ્લાસ કરવાનો. 1 ગ્લાસમાંથી ઘરમાં બધા સભ્યો પી લે, નાના મોટા બધાએ પી લેવા, મહિને 1 એકર કરવાનું છે. મને ઘણા પછી સાહેબ ફળ કેટલી પડે નથી પડતું કારણ કે અમે વાણિયા છીએ અને પાકો હિસાબ નથી લેતા. 50 ગ્રામ સોનું વજન કરાવ્યું, 2 વર્ષ પછી પાછું વજન કરાવ્યું, માઇક્રોગ્રામમાં ઘરેટલું નથી એટલે મારી પાસે લગડી છે દાગીનો નથી પણ ઘટતું નથી અને સરસ કામ થાય છે. તો આ પ્રયોગ જે કીધો 4 ગ્લાસમાંથી 1 ગ્લાસ કરવાનો એનો બીજો ફાયદો જેને બ્રેઇન ટ્યુમર થયું હોય એ 21 દિવસ પીવાથી 1 થી 21 દિવસ પી ઉપર 4 ગ્લાસ પાણી લો, 20 ગ્રામ સોનું નાખો, 40 ગ્રામ ચાંદી નાખો, રૂપનો પ્રયોગ છે એને ઉકાળીને 1 ગ્લાસ કરો, એને ઠંડુ થાય પછી 4 ભાગ કરો, દર કલાકે પી જાઓ, 21 દિવસ કરવાનો, એનાથી બ્રેઇન ટ્યુમર ઉગે છે. અસામાન્ય રોગોની અંદર જ્ઞાનતત્વના રોગોમાં પેરાલિસિસમાં બીજી કંઈ મેજર તકલીફ હોય ત્યારે બધામાં અમે સોના ચાંદીનું પાણી આપીએ છીએ પણ ત્યારે ખટાશ ઓછી લેવી બને તો ના લેવી, તેની ફાયદો થાય છે. હવે આપણે પ્રયોગ જોવાનું